ધોરણ અગિયાર કેમેસ્ટ્રી એમાં ફર્સ્ટ ચેપ્ટરનો લેક્ચર નંબર 5. હવે આપણે અત્યારે અર્થસૂચક અંકો અથવા તો સાર્થક અંકો એ નક્કી કરવા માટેના જુદા જુદા નિયમો એના વિશે જોવા જઈ રહ્યા છીએ. તો એનો પહેલો નિયમ છે કે બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક છે. ઉદાહરણ તરીકે 285 સેન્ટીમીટરમાં ત્રણેય અંક અર્થસૂચક છે, એટલે કે શૂન્ય સિવાયના બધા જ અંકોને અર્થસૂચક ગણવામાં આવે છે. ઓકે, ત્યારબાદ બીજો નિયમ, શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. એટલે જે આગળના શૂન્ય છે, શૂન્ય સિવાયની સંખ્યાઓ એની આગળના શૂન્ય એ ક્યારે પણ અર્થસૂચક હોતા નથી. તો અર્થસૂચક અંકમાં એને ગણવાના થતા નથી. ઉદાહરણ જોઈએ 0.03, તો અહીં 3 છે એ એક જ અર્થસૂચક અંક થશે, આગળના બે શૂન્ય એને અર્થસૂચક ગણવામાં આવતા નથી. તેવી જ રીતે બીજું છે 0.0052, તો અહીં અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી થશે? 2. 5 અને 2 આ બંને અંકો અર્થસૂચક ગણાશે, પરંતુ આગળના શૂન્યો એને અર્થસૂચક ગણવામાં આવતા નથી. ત્યારબાદ ત્રીજો નિયમ, શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેના શૂન્ય અંકો અર્થસૂચક છે. તો અહીં એક એક્ઝામ્પલ છે 2.005, તો અહીં શૂન્ય છે એ બે અંકોની વચ્ચે છે, એટલે શૂન્ય સિવાયના શૂન્યેતર બે અંકોની વચ્ચેના શૂન્યને અર્થસૂચક ગણવામાં આવે છે. તો અહીંના શૂન્ય અર્થસૂચક ગણાશે. તો કુલ અર્થસૂચક અંકોની સંખ્યા અહીં થશે 4. ત્યારબાદ ચોથો નિયમ, સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાય છે, જો તે દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલા હોય તો. ઉદાહરણ તરીકે 0.200, તો અહીં પાછળના બંને શૂન્યોને અર્થસૂચક ગણવામાં આવશે, તો અર્થસૂચક અંકોની સંખ્યા થશે 3. પરંતુ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જમણી બાજુ આવેલા શૂન્ય અર્થસૂચક નથી. ઉદાહરણ તરીકે 100, તો અહીં દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ નથી, ત્યારે પાછળના શૂન્યોને અર્થસૂચક ગણવામાં આવતા નથી. તો અહીં અર્થસૂચક અંક ફક્ત એક જ થશે. તો આ નિયમ એમ કહેવા માગે છે કે શૂન્યેતર સંખ્યા, શૂન્યેતર અંકની પાછળના શૂન્યને અર્થસૂચક ગણવાના થશે કે જ્યારે સંખ્યામાં પોઈન્ટ આપેલ હોય, અને જો સંખ્યામાં પોઈન્ટ આપેલા ન હોય તો પાછળના શૂન્યને અર્થસૂચક ગણવાના થતા નથી. ત્યારબાદ ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે. ઉદાહરણ તરીકે 2 દડા અથવા તો 20 ઈંડા, તો અહીં એમ કહેવા માગે છે કે ભાઈ 2 દડા એટલે આ 2 છે એકદમ ચોક્કસ અંક છે, તો આ 2ને
આ રીતે પણ દર્શાવી શકાય 2.000 કારણ કે આ પરફેક્ટ 2 છે તો એનો મતલબ આમાં અર્થસૂચક અંકોની સંખ્યા અનંત થશે એવી રીતે 20 ઈંડા તો એને આ રીતે લખી શકાય 20.000 તો આમાં પણ અનંત સુધી આપણને અર્થસૂચક અંકો મળશે ઓકે ત્યારબાદ જ્યારે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે છે ત્યારે 1 અને 10 ની વચ્ચેના અંકોની સંખ્યા અર્થસૂચક અંકની સંખ્યા આપે છે તો અહીં વૈજ્ઞાનિક સંકેતમાં આપણે અંક 1 દર્શાવેલ છે તો અર્થસૂચક અંકો માટે ફક્ત આગળના જે અંકો છે એ જ જોવાનું છે 10 ની ઘાત છે એને ક્યાંય ધ્યાનમાં લેવાનું થતું નથી તો અહીં અર્થસૂચક અંકો કેટલા થશે 3 એવી રીતે આ બીજી એક સંખ્યા છે એમાં અર્થસૂચક અંકો કેટલા થશે 4 10 ની 3 ઘાતને ધ્યાનમાં લેવાનું નથી ઓકે તો અહીં આપણે જે નિયમો જોયા અર્થસૂચક અંકો માટેના તેના ઉપરથી થોડા ઘણા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ ફરીથી એકવાર નિયમો થોડા યાદ કરી લઈએ શૂન્ય સિવાયની સંખ્યાઓ જેને કહેવાય શૂન્યેતર તો શૂન્યેતર સંખ્યાઓ એ બધી જ સંખ્યાઓને અર્થસૂચક અંક તરીકે ગણવાનું થશે હવે પ્રશ્ન છે કે શૂન્ય હોય તો એમાંથી કયા શૂન્યને અર્થસૂચક ગણવાના તો શૂન્યેતર સંખ્યાની આગળના શૂન્ય એ ક્યારેય પણ અર્થસૂચક હોતા નથી શૂન્યેતર સંખ્યાની પાછળના શૂન્ય એ અર્થસૂચક બનશે ક્યારે કે જ્યારે સંખ્યામાં પોઈન્ટ આપેલ હોય તો સંખ્યા પોઈન્ટવાળી હોય એટલે કે દશાંશ ચિહ્નવાળી હોય ત્યારે પાછળના શૂન્ય અર્થસૂચક અંક ગણાશે અને 2 શૂન્યેતર અંકની વચ્ચેના શૂન્ય એને હંમેશા અર્થસૂચક ગણવાના થાય ઓકે તો સૌ પ્રથમ 2, 3, 9, 4 તો આ ચારે ચાર અંકો અર્થસૂચક ગણાશે તો અહીં અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી થશે 4 ત્યારબાદ બીજું તો અહીં અર્થસૂચક અંકોમાં 2 તો આવશે જ આ બંને અંકો તો અર્થસૂચક છે જ હવે આગળના શૂન્ય એને આપણે અર્થસૂચક અંકોમાં ગણતા નથી તો અહીં ફક્ત 2 અર્થસૂચક અંકો મળે તમે તમારી જાતે કરવું હોય તો કરી શકો વિડીયો પોઝ કરી દો અને જાતે કરી લ્યો અને પછી જો કે આમાંથી કેટલા સાચા પડે છે ઓકે ત્રીજું 403 તો અહીંયા 4 અને 3 ને તો આપણે અર્થસૂચક ગણીએ જ છીએ શૂન્ય છે ક્યાં છે 2 શૂન્યેતર અંકોની વચ્ચે છે તો એને પણ અર્થસૂચક ગણવાનું થાય નિયમ પ્રમાણે તો અર્થસૂચક અંકોની સંખ્યા થશે 3 ત્યારબાદ 12.001 તો અહીં શૂન્ય છે એ શૂન્યેતર સંખ્યાની વચ્ચે આવેલા છે તો અહીં બધા જ અંકો અર્થસૂચક થાય તો સંખ્યા થશે 5 અહીં 2 અને 3 તો ગણવાના થશે જ અર્થસૂચક અંકોમાં પાછળના શૂન્ય ક્યારે ગણવાના તો કે જ્યારે સંખ્યામાં દશાંશ ચિહ્ન હોય પોઈન્ટ હોય તો અહીં છે તો આ પાછળનું શૂન્ય અર્થસૂચક ગણાય તો કુલ અર્થસૂચક અંકોની સંખ્યા થાય 3 ત્યારબાદ 0.020 તો આ 2 તો અર્થસૂચક અંક છે આગળના શૂન્યો અર્થસૂચક ગણાય નહીં પરંતુ પાછળનું શૂન્ય જ્યારે પોઈન્ટવાળી સંખ્યા હોય
ત્યારે અર્થસૂચક ગણવામાં આવે છે તો અર્થસૂચક અંકોની સંખ્યા થશે બે આ સંખ્યામાં દશાંશ ચિહ્ન આપેલું છે તો પાછળના શૂન્યો અર્થસૂચક ગણાશે તો એક બે ત્રણ ચાર અર્થસૂચક અંકોની સંખ્યા ઓકે ત્યાર પછીનું ઉદાહરણ ખાસ જોઈએ બસો તો અહીં પાછળના શૂન્યોને અર્થસૂચક ગણવાના થતા નથી કારણ કે આ સંખ્યામાં દશાંશ ચિહ્ન આપેલું નથી તો ફક્ત બે એ જ આપણા માટે અર્થસૂચક અંક થશે તો અર્થસૂચક અંકોની સંખ્યા અહીંયા ફક્ત એક જ છે પાછળના શૂન્યો ગણાશે નહીં કારણ કે સંખ્યામાં દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ આપેલું નથી આ બંને એક્ઝામ્પલ તો આપણે ટેક્સ્ટબુકમાં જોયા એ જ છે અહીં અર્થસૂચક અંકોની સંખ્યા ત્રણ આ દસની ઘાત છે એને કે ધ્યાનમાં લેવાનું થતું નથી અહીં અર્થસૂચક અંકોની સંખ્યા ચાર પહેલા ચેપ્ટરની પાછળ જે એક્સરસાઇઝ છે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર એમાં પણ આવા થોડા ઘણા ઉદાહરણો આપેલા છે તો પ્રેક્ટિસ માટે તમે તમારી જાતે કરી શકો ઓકે ત્યાર પછીનો ટોપિક ગુણાકાર અને ભાગાકારમાં અર્થસૂચક અંક ગુણાકાર અને ભાગાકારમાં અર્થસૂચક અંક એટલે જ્યારે આપણે બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો એનો જે જવાબ છે એ જવાબમાં કેટલા અર્થસૂચક અંકો દર્શાવવા એના માટે અહીં જોવાનું છે ઓકે તો અહીં બે સંખ્યા છે 2.5 ગુણ્યા 1.25 આ બંને સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ આવે છે 3.125 તો આપણા જવાબમાં આપણે કેટલા અર્થસૂચક અંકો સુધી આ જવાબને દર્શાવવો જોઈએ તો ગુણાકારમાં અને ભાગાકારમાં બંનેમાં સરખો જ નિયમ છે જેટલી સંખ્યાઓ આપેલી હોય અહીં બે સંખ્યા છે પરંતુ જેટલી પણ સંખ્યાઓ આપેલી હોય એમાંથી સૌથી ઓછા અર્થસૂચક અંકો ધરાવતી સંખ્યાને આધારે આપણે જવાબમાં અર્થસૂચક અંકો દર્શાવવાના છે એટલે જવાબમાં અર્થસૂચક અંકો કેટલા હોવા જોઈએ તો કે અહીં જેટલી પણ સંખ્યાઓ હોય એમાંથી સૌથી ઓછા અર્થસૂચક અંક ધરાવતી સંખ્યા જેટલા અર્થસૂચક અંકો જવાબમાં આપણે રાખવાના તો આમાં ત્રણ છે આમાં અર્થસૂચક અંકો બે છે 2.5માં બે છે તો જવાબમાં આપણા અર્થસૂચક અંકો કેટલા હોવા જોઈએ બે તો અહીં ચાર છે એમાંથી ફક્ત બે જ દર્શાવવા હોય તો આ પાછળના બે અંકોને આપણે દૂર કરીએ હવે આપણો જવાબ આવશે 3.1 એકની પાછળનો અંક આપણે જોઈએ તો બે છે ને આ સંખ્યા છે એ જો પાંચ કરતા નાની હોય તો આપણે આગળની સંખ્યા એમની એમ જ રાખીએ છીએ એમાં કંઈ ઉમેરો કરતા નથી એના આપણે નિયમો પછી આગળ જોઈએ એવું બીજું એક્ઝામ્પલ છે 112.5 ભાગ્યા 8.31 તો અર્થસૂચક અંકો આમાં થશે ચાર આમાં ત્રણ તો આપણા જવાબમાં વધુમાં વધુ કેટલા અર્થસૂચક અંકો આપણે દર્શાવવા જોઈએ ત્રણ જ દર્શાવવા જોઈએ તો જવાબ આપણો આવો આવે છે એમાંથી ત્રણ દર્શાવવા હોય તો 13.5 સુધી રાખીએ પાંચની પાછળનો અંક દૂર આપણે આ ચારે ચાર કરીએ પરંતુ આપણે આ જે છેલ્લો અંક છે એની પાછળનો અંક જોઈએ તો જે અંક આપણે દૂર કર્યો છે આ છેલ્લો ત્રણ પાંચ કરતા નાનો છે તો એની આગળની સંખ્યામાં કંઈ ઉમેરવાનું થતું નથી હવે સરવાળા અને બાદબાકી એમાં અર્થસૂચક અંકો વિશે જોઈએ તો અહીં ત્રણ સંખ્યા છે
અને ત્રણેય સંખ્યાનો આપણે અહીં સરવાળો કરેલ છે, 12.11, 18.0, 1.012, તો એનો જવાબ આ રીતનો આવશે 31.122। પરંતુ જવાબમાં આપણે અર્થસૂચક અંકો ક્યાં સુધી દર્શાવવા, તો આ ત્રણેય અંકમાં પોઈન્ટની પાછળ સૌથી ઓછા અંક ક્યાં છે, તો બીજી સંખ્યામાં, પોઈન્ટની પાછળ સૌથી ઓછા અંક ધરાવતી સંખ્યા, તો પોઈન્ટની પાછળ આમાં એક જ અંક છે, તો આપણા જવાબમાં પણ પોઈન્ટની પાછળ એક જ અંક રાખવાનો થશે। જો આમાં ખાસ ધ્યાન દઈએ, ગુણાકાર ભાગાકાર કરતાં થોડું અલગ છે, આમાં પોઈન્ટની પાછળ જેમાં સૌથી ઓછા અંક હોય જવાબમાં પણ પોઈન્ટની પાછળ એટલા જ અંક રાખવાના થાય। તો અહીંથી મેં એક લાઇનિંગ કરી નાખી છે, તો આપણો જવાબ છે એ પોઈન્ટની પાછળ એક અંક સુધી રાખવાનો થાય, એની પાછળ કયો અંક છે, બે, તો આ એકમાં કંઈ ઉમેરવાનું થતું નથી, તો આપણો જવાબ 31.1 સુધી આપણે દર્શાવી શકીએ। બાદબાકીમાં પણ આ જ રીતે કરવાનું છે। ઓકે, ત્યારબાદ હમણાં જે આપણે કર્યું કે પાછળના અંકો દૂર કરીએ ને એની આગળના અંકમાં કંઈ ઉમેરવું કે ન ઉમેરવું, એને કહેવાય સંખ્યાનું સન્નિકટન, ઇંગ્લિશમાં કહેવાશે રાઉન્ડિંગ ઓફ। તો આ સન્નિકટન માટેના અમુક નિયમો છે, થોડું ઘણું એના વિશે આપણે ચર્ચા કરેલી છે, થોડુંક વ્યવસ્થિત રીતે જોઈ લઈએ। તો એક સંખ્યા છે 1.386, આ સંખ્યાને ત્રણ અર્થસૂચક અંકમાં સન્નિકટન કરવાનું છે। આ સંખ્યામાં આપણે ત્રણ અર્થસૂચક અંકો દર્શાવવા છે, તો આ પહેલા ત્રણ દર્શાવીએ અને છેલ્લા અંક આપણે દૂર કરતા હોય, તો આ છેલ્લો અંક દૂર કરીએ ત્રણ અંક દર્શાવવા માટે, આ અંક દૂર કરીએ તો એ અંક 5 કરતા મોટો છે, તો આ દૂર કરીએ ત્યારે એની આગળના અંકમાં આપણે 1નો ઉમેરો કરવો પડશે, તો આપણો જવાબ થઈ જશે 1.39। 3.8 હતું, 8માં 1 ઉમેરવું પડે છે, કારણ તો કે એની પાછળનો જે અંક દૂર કરવામાં આવ્યો એ 5 કરતા મોટો છે। તો કેવી રીતે, બીજું એક્ઝામ્પલ, આ સંખ્યાનું પણ ત્રણ અર્થસૂચક અંક સુધીમાં સન્નિકટન કરવાનું થાય છે, તો અહીં શું દૂર કરવાનું છે, 4 દૂર કરીએ તો એની આગળની સંખ્યામાં કાંઈ ઉમેરવાનું થતું નથી, કારણ કે 5 કરતા નાની સંખ્યા છે। ક્લિયર, સમજાય, ઈઝી છે એકદમ। ત્યારબાદ 6.35નું બે અર્થસૂચક અંકમાં સન્નિકટન કરો, એટલે હવે વાત આવે છે કે આપણે જે પાછળનો અંક દૂર કરીએ એ 5 હોય ત્યારે શું કરવું, 5 કરતા નાનું હોય તો કાંઈ આપણે ઉમેરતા નથી, 5 કરતા મોટી સંખ્યા હોય તો ઉમેરવું પડે, જો 5 હોય તો શું કરવું પડે। તો અહીં આપણે બંને એક્ઝામ્પલ સાથે જ લઈએ, આ બંનેમાં બે અર્થસૂચક અંક સુધી આપણે સન્નિકટન કરવાનું છે, તો પેલો 6 તો આવશે જ। હવે અહીં આપણે 5 દૂર કરીએ અને એની આગળની સંખ્યા જો એકી સંખ્યા હોય, 5 દૂર કરવામાં આવે અને એની આગળની સંખ્યા એકી હોય તો એમાં 1 ઉમેરવાનો થશે, એટલે 3માંથી થઈ જશે 4। પરંતુ તમે 5 દૂર કરો ને એની આગળની સંખ્યા બેકી હોય તો એમાં કંઈ ઉમેરવાનું થતું નથી, ફરીથી જ્યારે 5ને દૂર કરવામાં આવે તો જો એકી સંખ્યા હોય તો એમાં 1 ઉમેરવાનો થશે, પરંતુ બેકી સંખ્યા હોય તો એમાં કંઈ ઉમેરવાનું થતું નથી।
આ સંખ્યાના સન્નિકટન માટેના નિયમો છે. ઓકે, ત્યારબાદનો ટોપિક છે પરિમાણાત્મક પૃથ્થકરણ, અથવા તો એનું બીજું નામ છે એકમ અવયવ પદ્ધતિ. તો આ પેલા સેના માટે છે એ સમજીએ. એકમ અવયવ એટલે શું? તો આ પદ્ધતિનો ઉપયોગ એક એકમમાંથી બીજા એકમમાં જવા માટે થાય છે. કોઈ પણ એક માપન કરવામાં આવે, મીટરમાં માપન કરેલું હોય લંબાઈનું, તો એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય, કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય, તો એ આ એકમ અવયવ પદ્ધતિની મદદથી કરી શકાય છે. જોકે આપણે આ પ્રકારના રૂપાંતરણો અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છીએ, એ રીતે પણ કરી જ શકાય ને એનો જ આપણે વધુ ઉપયોગ કરીએ છીએ જનરલી. પરંતુ અહીં એક બીજી પણ પદ્ધતિ આપેલી છે, તો આને પણ આપણે વ્યવસ્થિત સમજી લઈએ. એકદમ ઇઝી છે, કંઈ નથી. તો આના માટે સૌથી પહેલાં આપણે સમજવું પડે કે એકમ અવયવ એટલે શું. એકમ અવયવ એટલે શું? તો એકમ અવયવ એટલે અહીં આપેલો છે એક ઇંચ ના છેદમાં 2.54 સેન્ટીમીટર. તો ઉપર છે એક ઇંચ એ લંબાઈ દર્શાવે છે, અને 2.54 સેન્ટીમીટર એ પણ લંબાઈ દર્શાવે છે. ને આ બંને લંબાઈ એક સમાન થશે. એક ઇંચ જો તમે માપન કરો, એટલે કે એક ઇંચનો તમે પેન્સિલનો ટુકડો લ્યો કે 2.54 સેન્ટીમીટરનો પેન્સિલનો ટુકડો લ્યો, એ બંનેની લંબાઈ સમાન થાય. તો ઉપર નીચે લંબાઈ સમાન છે, તો આનો ગુણોત્તર છે એનું મૂલ્ય કેટલું આવે? એક. એટલે આ જે આપણે લખ્યું છે એને કહેવાય છે એકમ અવયવ. અંશમાં ને છેદમાં આપણે લંબાઈના જુદા જુદા એકમો લીધા, પરંતુ એ બંનેનું માપ તો એક સરખું જ છે. એક ઇંચ અને 2.54 સેન્ટીમીટર એ બંને એક સરખી લંબાઈ જ દર્શાવે છે. તો એનો ગુણોત્તર લેવામાં આવે તો એનું મૂલ્ય એક મળે. તેથી આ ગુણોત્તરને કહેવાય એકમ અવયવ. અને આનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરવામાં આવે તો એમાં કાંઈ ફેર પડે નહીં, કારણ કે આનું મૂલ્ય અલ્ટિમેટલી તો એક જ છે. ક્લિયર? તો એવી જ રીતે આમ પણ લખી શકાય કે એક ઇંચ ને ઉપર 2.54 સેન્ટીમીટર લખીએ, તો આ બંને લંબાઈના મૂલ્યો સમાન જ થાય, તો આને પણ એકમ અવયવ કહેવાય. એવી રીતે એક સેન્ટીમીટર એટલે કેટલી લંબાઈ થાય, સોરી, એક મીટર એટલે 100 સેન્ટીમીટર. તો આ બંને લંબાઈ એક સરખી જ ગણાય કે નહીં? એક સેન્ટીમીટર દોરીનો ટુકડો લ્યો કે 100 સેન્ટીમીટર દોરી લ્યો, તો એ બંને દોરીની લંબાઈ એક સમાન જ થાય. તો આનો ગુણોત્તર આપણને શું આપે છે? એકમ અવયવ. એવી રીતે 100 સેમીના છેદમાં 1 મીટર લેવામાં આવે તો પણ એકમ અવયવ જ થાય. 1 કિલોમીટર એટલે કે 1000 મીટર, 1 દિવસ એટલે 24 કલાક, બંને એક જ સમય થાય. 1 કલાક 60 મિનિટ, પછી આ કદના એકમો છે ડેસીમીટર ક્યુબ અને લીટર. 1 ડેસીમીટર ક્યુબ 1 લીટર, 1 સેન્ટીમીટર ક્યુબ 1 મિલીલીટર. તો આ બધા જ એકમોને એકમ અવયવ કહેવામાં આવે છે. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે આપણે સમજીએ. તો સૌ પ્રથમ છે 3 ઇંચ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો ખાસ ધ્યાન દઈએ અગાઉની જેમ જ, ઇંચ છે અને ઇંચ દૂર કરીને આપણે સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. તો પેલા તો આ જે આપેલું છે 3 ઇંચનું, 3 ઇંચ. હવે આ ઇંચને આપણે દૂર કરવું છે, આ ઇંચ શબ્દને આ એકમને દૂર કરવો છે. તો આપણે ઇંચ વડે શું કરવું પડશે? ભાગાકાર. એટલે મેં છેદમાં શું મૂકી દીધું? ઇંચ. અને આપણે કયો એકમ જોઈએ છે, કયો શબ્દ જોઈએ છે? સેન્ટીમીટર. તો ઉપર શું લખી દીધું? સેન્ટીમીટર. એટલે આ ઇંચ ઇંચ શું થઈ જાય? કેન્સલ. તો બાકી વધે શું? સેન્ટીમીટર.
અને ઇંચ અને સેન્ટીમીટર તો એક ઇંચ એટલે કેટલા સેન્ટીમીટર 2.54 સેન્ટીમીટર તો આ શું થઈ ગયો એકમ અવયવ છે ને એકમ અવયવ વડે ગુણતા કાંઈ ફેર પડે નહીં આપણે ગુણી શકીએ એકમ અવયવની મદદથી એક એકમમાંથી બીજા એકમમાં જઈ શકીએ તો ફક્ત ગુણાકાર એક કરેલો છે તો આપણો જવાબ આવશે 7.62 સેન્ટીમીટર તો ખાસ અહીં ધ્યાન આપણે એ દેવાનું જે શબ્દને જે એકમને દૂર કરવો છે એના વડે ભાગવાનું એને છેદમાં મૂકવાનું અને જે એકમ જોઈએ છે એ અંશમાં ગુણવાનું ને એ બંને વચ્ચેનો સંબંધ લખી દેવાનો ઓકે એવું એક બીજું એક્ઝામ્પલ છે 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર લંબાઈનો નાનો એકમ છે લંબાઈનો મોટો એકમ છે તો પહેલા તો નેનોમીટરને દૂર કરવું છે તો અહીંયા શું લખી દીધું નેનોમીટર નેનોમીટરને ઉપર શું લખી દીધું મીટર એટલે પહેલા નેનોમીટરમાંથી આપણે કેમાં જાય મીટરમાં તો નેનોમીટર ને મીટર વચ્ચેનો સંબંધ તો કે 1 નેનોમીટર બરાબર 10^-9 મીટર થાય અગાઉ આપણે ભણી ગયા નેનોની જગ્યાએ 10^-9 મૂકી દઈએ એટલે 1 નેનોમીટર બરાબર 10^-9 મીટર થાય તો આ બંનેનો ગુણોત્તર આપણને શું આપશે એકમ અવયવ નેનોમીટર છેદમાં રાખ્યું છે મીટર ઉપર રાખ્યું છે તો આ નેનોમીટર નેનોમીટર કેન્સલ થાય તો આપણો જવાબ કેમાં આવશે મીટરમાં પણ આપણે જવાબ મીટરમાં પણ જોતો નથી તો મીટરને વળી પાછું અહીંયા ભાગાકારમાં લઈ લીધું જવાબ આપણે જોઈ છે શેમાં કિલોમીટરમાં તો મીટર ને કિલોમીટર વચ્ચેનો સંબંધ 1 કિલોમીટર એટલે 10^3 મીટર તો આ પણ એકમ અવયવ થઈ ગયો તો આ મીટર મીટર પણ કેન્સલ થઈ જાય બાકી વધ્યું કિલોમીટર અને અહીં જે પણ અંકો આવેલા છે એનું સાદરૂપ આપતા આપણો જવાબ આવશે 10^-12 કિલોમીટર અગાઉ જે આપણે રીત કરેલી છે એ પ્રમાણે પણ જવાબ મેળવી શકાય આ જ જવાબ આવશે ઓકે થોડા એક્ઝામ્પલ તમારી જાતે ટ્રાય કરો વિડીયો પોઝ કરીને તમારી જાતે આ 3 એક્ઝામ્પલ છે કરો ઓકે હવે હું સોલ્વ કરાવું જોતા જઈએ આપણે તો પહેલા છે 1 કિલોગ્રામ એમાંથી માઇક્રોગ્રામમાં જવાનું છે અહીં દળના એકમો છે કિલોગ્રામમાંથી માઇક્રોગ્રામ તો પહેલાં તો લખી દઈએ 1 કિલોગ્રામ ચાલો ગુણ્યા અહીંયા એકમ અવયવ વડે ગુણવાનું છે આપણે તો શું આપણે દૂર કરવું છે કિલોગ્રામ તો કિલોગ્રામને લખી દઉં નીચે કિલોગ્રામ અને ગ્રામ વચ્ચેનો સંબંધ આપણને યાદ જ હોય કે 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય 10^3 ગ્રામ થાય તો આનો ગુણોત્તર શું થઈ ગયો એકમ અવયવ બની ગયો આવું કરવાથી શું ફાયદો થશે તો કે કિલોગ્રામ કિલોગ્રામ ઉડી જાય અને આ કેમાં આવી ગયું ગ્રામમાં પણ આપણે ગ્રામમાં પણ જવાબ જોતો નથી તો અહીંયા અંશમાં ગ્રામ છે અહીંયા હું છેદમાં ગ્રામ લઈ લઉં અને ગ્રામમાંથી આપણે ફાઇનલી કેમાં જવાનું છે માઇક્રોગ્રામ તો જે એકમની જરૂર છે ને આપણે અંશમાં રાખ્યું છે જે દૂર કરવાનો છે ને છેદમાં રાખેલું છે ગ્રામ ને માઇક્રોગ્રામ વચ્ચેનો સંબંધ તો 1 માઇક્રોગ્રામ બરાબર 10^-6 ગ્રામ થાય માઇક્રોની જગ્યાએ 10^-6 લખીએ તો 1 માઇક્રોગ્રામ બરાબર 10^-6 ગ્રામ થાય ઓકે હવે જોઈ શકાય કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ ગ્રામ ગ્રામ કેન્સલ તો આપણો જવાબ માઇક્રોગ્રામમાં આવશે 10^3 અંશમાં છે છેદમાં 10^-6 -6 ઉપર આવે તો પ્લસ 3 ને 6 9 તો 10^9 માઇક્રોગ્રામ થાય એવી રીતે બીજું 1 હેક્ટોમીટર સ્ક્વેર મીટરનો વર્ગ એટલે આ કયા એકમો છે
ક્ષેત્રફળના એકમો છે। હવે આવડે હેક્ટોમીટર સ્ક્વેર ક્યાં મૂકવાનું છેદમાં? અગાઉ કરતા હતા એ જ રીતે, પેલા હેક્ટોમીટર સ્ક્વેર માંથી આપણે મીટર સ્ક્વેર માં જાય અને મીટર સ્ક્વેર માંથી પછી માઇક્રોમીટર સ્ક્વેર માં જઈએ। તો એક હેક્ટોમીટર સ્ક્વેર અંશમાં શું લખીએ? મીટર નો વર્ગ મીટર સ્ક્વેર, અને મીટર સ્ક્વેર માંથી કેમાં જવું છે? માઇક્રો, તો મીટર સ્ક્વેર ને છેદમાં મૂકી દીધું ને ઉપર માઇક્રોમીટર સ્ક્વેર। હવે બસ કિંમતો અહીંયા મૂકી દઈએ ને સાદુરૂપ આપીએ એટલે હેક્ટોમીટર સ્ક્વેર હેક્ટોમીટર સ્ક્વેર ઉડી જાય, મીટર સ્ક્વેર કેન્સલ થઈ જાય ને આપણો જવાબ આવશે માઇક્રોમીટર સ્ક્વેરમાં। ઓકે, આ કિંમતો આવડે? એક હેક્ટોમીટર સ્ક્વેર એટલે, હેક્ટો એટલે 10^2, અને અહીં આપણે અગાઉ જોયું એ પ્રમાણે આ વર્ગ છે એ બંનેને લાગુ પડે, તો આ થશે હેક્ટો સ્ક્વેર મીટર સ્ક્વેર। તો હેક્ટો સ્ક્વેર એટલે 10^2 વર્ગ એટલે 10^4, તો એક હેક્ટોમીટર સ્ક્વેર એટલે 10^4 મીટર સ્ક્વેર થાય। એવી રીતે અહીં એક માઇક્રોમીટર સ્ક્વેર, માઇક્રો 10^-6 ને એનો વર્ગ 10^-12, તો એક માઇક્રોમીટર સ્ક્વેર એટલે 10^-12 મીટર સ્ક્વેર થશે। તો આ બંને એકમ અવયવ થઈ ગયા, એના વડે ગુણાકાર કરતા આપણને શું થશે મળશે? હેક્ટોમીટર સ્ક્વેર કેન્સલ, મીટર સ્ક્વેર કેન્સલ, આન્સર આપણો આવશે મીટર માઇક્રોમીટર સ્ક્વેરમાં। ઓકે, અને સંખ્યાઓનો સાદુરૂપ આપો, 12 - 12 ઉપર જાય તો +12, 10^-12 ઉપર જાય તો 10^+12, 10^+12 ને 10^4 કેટલી થશે? 10^16 આવી ગયો આપણો આન્સર। ઓકે, ત્યારબાદ લિટરમાંથી સેન્ટીમીટર ક્યુબ બંને કદના એકમો જ છે। ઓકે, આપણે કરીએ એક લિટર, તો યાદ કરે લિટર ને મીટર ક્યુબ વચ્ચેનો સંબંધ ખબર છે આપણને, શું સંબંધ યાદ રાખ્યો? તો કે એક લિટર બરાબર 10^-3 મીટર ઘન થાય, અથવા આમાં લખી શકાય એક મીટર ઘનના છેદમાં 10^+3 લિટર, એમ લખીએ તો પણ ચાલે, પણ આપણો પર્પસ છે લિટર, લિટર કેન્સલ, આન્સર આપણો મીટર ક્યુબમાં, પણ આજે આપણે મીટર ક્યુબમાં પણ આન્સર જોતો નથી। તો હવે એકમ એવો કોના વચ્ચે બનાવવાનો થાય? તો કે મીટરનો ઘન છેદમાં અને સેન્ટીમીટરનો ઘન ઉપર અંશમાં। તો એક સેન્ટીમીટરનો ઘન, સેન્ટી એટલે 10^-2 અને એની 3 એટલે 10^-6, તો 1 cm³ બરાબર 10^-6 મીટર ઘન થાય। ઓકે, લિટર લિટર કેન્સલ, મીટર ઘન કેન્સલ, આપણો જવાબ આવશે સેન્ટીમીટર ઘનમાં। સાદરૂપ આપતા 10^-6 અંશમાં જાય તો 10^+6, 10^-6 - 3, 10^+3, આટલા સેન્ટીમીટર ઘન આવે। ઓકે, ત્યારબાદ બે દિવસ એટલે કેટલી સેકન્ડ થાય એ કરવાનું છે। તો બે દિવસ તો દિવસ નીચે ઉપર કલાક લખી નાખીએ, કારણ કે દિવસની કલાક આપણને જલ્દીથી યાદ આવી જાય। તો એક દિવસ એટલે કેટલી કલાક? 24 કલાક, તો આ એકમ અવયવ ચાલો, પણ કલાક આવે, આનો જવાબ કેમાં આવે? કલાકમાં, આપણે કલાકમાં જોઈતો નથી, તો આજે છેદમાં શું લખી નાખીએ? કલાક, એટલે કલાક કલાક ઉડી જાય, કલાક ને મિનિટ વચ્ચેનો સંબંધ આપણને ઇઝીલી યાદ છે કે 1 કલાક એટલે કેટલી મિનિટ થાય? તો કે 60 મિનિટ થશે। હાલો, તો દિવસ ઉડી જાય, કલાક કેન્સલ થઈ જાય, તો આટલો જવાબ છે એ આપણો મિનિટમાં આવશે, પણ આપણે મિનિટમાં પણ જવાબ જોતો નથી, તો મિનિટને વળી પાછું છેદમાં લખી દઈએ।
અંશમાંસોલક્ષી સેકન્ડ, કારણ કે મિનિટ ને સેકન્ડ વચ્ચેનો સંબંધ, એક મિનિટ એટલે કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. ઓકે, તો હવે આ બધું કેન્સલ થાય તો આ જવાબ શેમાં આવશે? સેકન્ડમાં. એના માટે આ 2 × 24, 60 × 60, આ ચારેયનો ગુણાકાર કરવામાં આવે એટલે આપણો ફાઇનલી જવાબ આવશે 172800. બરાબર, 172800 આટલી સેકન્ડ 2 દિવસની થાય. ઓકે, આવડે તો બધા પોતાની જાતે પણ આ પ્રેક્ટિસ કરી શકે, તમારી જાતે પણ આવા થોડા એકમો એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતે જવું એવી પ્રેક્ટિસ કરી શકાય. ઓકે, થેન્ક યુ.